વિધાન વાક્યનો રિપોર્ટિંગ માં કયો આવે ટોલ એનો સંયોજક કયો આવે દીકરાઓ અહીંયા નિયમ એવો છે કે પ્રશ્નના જવાબમાં વિધાન આપેલું હોય બરાબર પ્રશ્ન પૂછેલાને જરા જવાબમાં વિધાન આપેલું તમે રિપ્લાય પણ લખી શકો છો રિપ્લાય કે આવે પછી કોઈ વખત વિશેષ માહિતી આપેલી હોય તો તે સમય તમારે એમ પણ લખવાનું થાય આ બે નિયમ તો આપણે ડાયલોગમાં લઈશું દીકરાઓ જ્યારે એનો આપણે યુઝ કરીશું પરીક્ષાની અંદર આપણને માર્ક્સ મળવા જોઈએ બરાબર તમારો બેઝિક નિયમ એવો છે દીકરાઓ કે તમારું વિધાન વાક્ય હોય તો વિધાન વાક્ય તમે જ્યારે કન્વર્ટ કરો તો દીકરાઓ ત્યારે એ વાક્યને તમારે શું કરવું પડશે એનો રિપોર્ટિંગ વર્બ તરીકે ટોલ્ડ આવે એનો કન્જંક્શન તરીકે શું આવે ઓકે ચલો ડાયરેક્ટ માંથી ઇનડાયરેક્ટ માં કન્વર્ટ કરીએ તો પહેલા કોને લખીએ છીએ દીકરાઓ આપણે મિસ્ટર શાહ પોતે કોણ છે બોલનાર કરતા એટલે આપણે પહેલા કોને લખીએ મિસ્ટર શાહ ચલો સેકન્ડ સ્ટેટમેન્ટ કોને હોય ટોટ આપણે નિયમ લખ્યું દીકરાઓ કારણ કે પાછળનું વાક્ય શું છે વિધાન અગ્રમથી નવમાં પેલું વાક્ય કયું છે વિધાન એટલા માટે આપણે શું લખ્યું દીકરાઓ ટોટ ચલો કોને કહી છે હિઝ વાઇફ હિઝ વાઇફ એટલે ટોલ્ડ હિઝ વાઇફ ટોલ્ડ પછી ટુ ની મૂકો તો ચાલે દીકરાઓ અને હિઝ વાઇફ મિસ્ટર સાહ ટોલ્ડ હિઝ વાઇફ કન્જંક્શન કયા બની ગયો ચાલો અહીંયા બચાવો હાઈ હાઈ કોના માટે વપરાયો છે મિસ્ટર સાહ સાથે ચિંતા કરવાની જરૂરિયાત દીકરાઓ ચલો બાળકો અહીંયા વાક્ય કયા કાળમાં છે એને કેવી શું સમાજ છે સાદા લોકોને સમાગમ પણ કરવાનો ચલો આઈ કોના માટે વપરાયો દીકરાઓ એટલે આપણે શું લખીએ શ્રીનું શું કરીએ હેડ આવે ને પૂર્ણ બોલ્યામાં શું છે હેડ બી કોની બીસ છે દીકરાઓ ચલો એના પછી આઈ સ્ટીક દિનેશ આમાં સંબંધન કરતા છે કોઈ છે અહીંયા અવતરણ દિનેશમાં દિનેશ આપેલો ને ચલો અહીંયા આઈ ને આઈ ની આઈ ને પેલો આપી શું દીકરો આઈ ની સાથે શું છે ચલો આઈ ટોલ્ડ કોને કહી છે દિનેશ પછી કન્જંક્શન કયો આવે દીકરો વાક્યનો કાળ કયો છે દીકરો આમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કન્વર્ટ થઈ તો સામાન્ય સિમ્પલ પાસ્ટ ટેન્સ અહીંયા યુ છે તો યુ કોના માટે વપરાય દીકરાઓ ઓકે
આઈ નો શું કરીશ નો આઈ ઓકે ઓલવેઝ નો શું થાય ઓલવેઝ એટલે એમાં કોઈ ફરક નહી પડે અને ફાઇન નો શું થાય ફાઉન્ડ શું છે ફાઉન્ડ પછી એક્સક્યુઝિસ આ બી કોના માટે વપરાયેલું છે યુ ઓલવેઝ ફાઇન્ડ એક્સક્યુઝ ટુ મી અને આઈ સે એટલે મી નો શું રહેશે દિનેશ ને મેં કીધું કે તું હંમેશા મારામાં ભૂલ કાઢે છે એટલે આ મીનું શું રહેશે મી રહેશે ઓકે એટલે મી ગઈ ચાલો એનાથી આગળ સ્ટુડન્ટ છે તો સ્ટુડન્ટ શું કહેશે અહીં સાંભળતા કરતા છે દીકરાઓ ક્યાં છે પાછળ ઓલી બાજુ સર છે ને જ્યારે તમને સર આપેલો છે તમારે રિપ્લાય વિથ રિસ્પેક્ટ લખવું પડે પણ તેને આપણે પેરેગ્રાફમાં જોઈશું અત્યારે આજની તારીખમાં આપણે લખીએ દીકરાઓ ટોલ સર સર દીકરો માનવાચક શબ્દ નીકળી જાય દીકરો અને અને એના બદલે શું આવે રિપ્લાય વિથ રિસ્પેક્ટ આવે અને પણ આજની તારીખમાં આપણે એટલા માટે લખીએ છીએ કારણ કે વિધાન વાક્ય આપણે શીખી રહ્યા છીએ હજી આપણી માટે પહેલું સ્ટેપ છે અને એટલે આપણે નિયમ પ્રમાણે શું લખવું ટોલ અને આપણો જે સર છે મોટે ભાગે નહીં આવે એની અંદર એના બદલે શું લખાય રિપ્લાય વિથ રિસ્પેક્ટ અને અને સર શબ્દ જેવો માનવાચક શબ્દ દીકરો નીકળી જાય બરાબર કન્જક્શન કયો આવશે દીકરો અહીંયા ચલો બી કોના માટે વપરાયો દીકરો સ્ટુડન્ટ અને બી નું શું કરે છે દીકરો બી નું શું થાય દે દે થાય ને બી નું શું કરવાનો ડી નોટ આન્સર યોર ક્વેશ્ચન એટલે કોનો ક્વેશ્ચન સર સર એટલે શું આવશે ઇઝ લખી દે હા ને ઇઝ ક્વેશ્ચન ઓકે ચલો એનાથી આગળ માય ફાધર સે ટુ મી તો માય ફાધર શું આવશે ફાધર ટોલ્ડ ટુ મી અંદર શું આવે ચલો ઠીક છે આઈ કોના માટે વપરાયો કોના માટે આટલા આપણા નિયમો છે